તો પ્રશ્નાર્થ વાક્યને બદલે પ્રશ્નાર્થ પછી નકાર પ્રશ્નાર્થ નકાર વાક્યો જેના એક્ટિવેન્ટ પેસિવ હોય કયા કારના સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્ય કારના સિમ્પલ ફ્યુચર ટેન્સ ને બીજા કયા નામે પણ ઓળખે ફ્યુચર ઇન્ડેફિનિટ ટેન્સ પણ એની આપણે ચર્ચા અત્યારે કરતા નથી આપણે એક્ટિવ પેસિવ ની આપણે ચર્ચા કરી તો અહીંયા વાક્ય રચનામાં નોટ કેમ થશે પ્રશ્નાર્થ નકાર એટલે નોટ તો મૂકવું પડશે પ્રશ્નાર્થ તો આવે પણ નકાર પણ સાથે પ્રશ્નાર્થ પણ સાથે નકાર પણ તો નોટ કેમ થશે બરાબર ધ્યાન દીજો સેલ વિલ વત્તા કરતા કરતા પછી હંમેશા નોટ મૂકાય સેના પછી કરતા પછી મારે બીજી વાર આ વાક્ય રચના લખવી ન પડે એટલા માટે હું અહીંયા શોર્ટમાં તમને એરો બતાવી અને નોટ ક્યાં મૂકવું એ તમને દર્શાવી દઉં છું હાલ પૂરતું અને પેસિવ વોઇસ ની વાક્ય રચનાની અંદર કોના પછી નોટ મૂકાશે તો કે કર્મ પછી કોના પછી કર્મ પછી અહીંયા નોટ મૂકવામાં આવશે અહીંયા મેં એરો બતાવ્યો છે કર્મ પછી નોટ અહીંયા એક્ટિવ વોઇસમાં કરતા પછી નોટ અને અહીંયા કર્મ પછી નોટ તો આ પ્રકારના વાક્ય આપણે મિત્રો લઈ બે વાક્યની પ્રેક્ટિસ કરી જોઈએ ઉદાહરણ તરીકે કેવી રીતે થાય સેલ્ફી નોટ વિઝિટ માઉન્ટ આબુ next week next week ગુજરાતી કેમ થાય આનું બોલો રે સેમ ઇન નોટ વિઝિટ માઉન્ટ આબુ નેક્સ્ટ વીક શું આપણે આવતા અઠવાડિયે માઉન્ટ આબુ ની મુલાકાત નહીં લઈ કે કઈ ને શું આપણે આવતા અઠવાડિયે માઉન્ટ આબુ ની મુલાકાત લેશું નહીં એમ પણ કહી શકાય તો આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં પરિવર્તન કરવું હોય તો કેવી રીતે કરશું તો સૌથી પહેલા સેલ વિલ ની જગ્યાએ સેલ વિલ જ આવે પણ અહીંયા જો કર્મ શું છે કર્મ ને અનુસંધાને અહીંયા આપણે સહાયક ક્રિયા પદ મૂકવું છે સેલ મૂકવું કેવી રીતે મૂકવું એ કર્મ ઉપરથી નક્કી થાય તો કર્મ શું છે ક્રિયાપદ પછી જે આવે તે કર્મ તો માઉન્ટ આબુ તો સમૂહ શું અહીંયા પહેલા માઉન્ટ આબુ સોરી વિલ વિલ ત્યાર પછી કર્મ વિલ માઉન્ટ આબુ પછી બી વિઝિટેડ બાય વિલ મૂકી દે છે અસ નેક્સ્ટ વીક નેક્સ્ટ વીક છેલ્લે પ્રશ્ન છે આ રીતે પરિવર્તન થાય આજે તમને વાક્ય લઈ વિલ યુ નોટ હેલ્પ મી ઇન માય હોમવર્ક વિલ યુ નોટ હેલ્પ મી ઇન માય હોમવર્ક ગુજરાતી કેમ થશે પેલા ગુજરાતી કરો ગુજરાતી નો આવડે ચાલે પણ ગુજરાતી કરો તો સારું પડે તો વિલ યુ નોટ હેલ્પ મી ઇન માય હોમવર્ક શું તું મને મારા હોમવર્કમાં મદદ નહીં કરે શું કહેવા માંગે છે કે શું તું મને મારા હોમવર્કમાં મદદ નહીં કરે તો આનું પેસિવ કેમ થશે તો આ પણ મિત્રો જો હેલ્પ પછી શું હે મી તો હંમેશા યાદ રાખવાનું કે ક્રિયાપદ પછી જે નામ હોય તે કર્મ હોય તો કેમ લખશું આપણે મી છે એટલે અહીંયા લખવાનું સેલ તો સેલ વિલ મૂકો તો પણ ચાલે વિલ મૂકો તો પણ ચાલે તો સેલ આઈ નોટ બી હેલ્પડ બી થ્રી શું થાય હેલ્પડ by you in my homework અહીંયા શબ્દમાં આવે છેલ્લે આપણે મૂકી દેવાનું in my homework છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન
હું લખતો નથી પણ આ છે ને એ માય હોમવર્ક એ છે ને આને શબ્દોમાં આવે કે એમ નામ તમારે મૂકી દેવાનું રહેશે તો આ રીતે મિત્રો પ્રશ્નાર્થ નકારનું એક્ટિવ માંથી પેસિવ માં પરિવર્તન થાય વાક્ય રચના બરાબર સમજો ત્યાર પછી વાક્ય વાક્ય રચનાને અનુસંધાને બનાવવાનો પ્રયત્ન કરો આવા બીજા વાક્યો પણ બનાવવાનો પ્રયત્ન કરો કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ બરાબર સમજો કે બનાવવાનો પ્રયત્ન કરો જેમ જેમ વધારે બનાવતા જશો એમ પ્રેક્ટિસ કરતા જશો એમ તમારો ઇમ્પ્રુવમેન્ટ થતો